नमस्कार। हवे आपणे आ लेक्चरमां द्विपरिमाणमां वेग समजावो एना विशे वात करीशुं। सरेराश वेग पण आपणे समजीशुं, तत्कालीन वेग पण आपणे समजीशुं। अहींया जे आपणे स्थानांतरण विशे लख्युं ए तो आपणे आ थियरीमां टूंकमां लखवुं ज पड़े, कारण के एना उपरथी ज आपणे आगळ जई शकीए। स्थानांतर सदिश आपणे जोयुं के जो ए प्रारंभमां ए बिंदुए छे, त्यारबाद वक्र मार्गे गति करी अने बी बिंदुए आवे छे। तो स्थानांतर नुं मूल्य तो मात्र केटलुं थाय, ए थी बी सुधीनी सीधी रेखा, एटले के स्थानांतर सदिश नुं मूल्य ए ज स्थानांतर नुं मूल्य थाय। अने जो आपणे एने सदिश स्वरूपे रजू करवो होय तो डेल्टा आर इक्वल्स टू लखी शकाय डेल्टा एक्स आई केरेट प्लस डेल्टा वाय जे केरेट, जे आपणे आगला विडियोमां जोयुं। हवे आपणे अहींया वेगनी वात करीए तो जे प्रमाणे आपणे એ ચેપ્ટર 3માં પહેલા સરેરાશ વેગ લીધેલો અને ત્યારબાદ એ તત્કાલીન વેગ લીધેલો, સેમ એ જ પ્રમાણે આપણે અહીંયા પણ કહી શકીએ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીં ધારો કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા આર જેટલું અહીંયા આપણે બધી વાત કરેલી છે એની એ જ વાત ટૂંકમાં તમારે લખવી પડે સ્થાનાંતર બરાબર। તો માટે સરેરાશ વેગ ને આપણે આ રીતે રજૂ કરી શકીએ કે એવરેજ ઓફ વી ઇક્વલ્સ ટુ ડેલ્ટા આર ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી। તો આ સરેરાશ વેગ થયું કેમ, કારણ કે સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય। આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા છે કે ઝડપ એટલે પથ લંબાઈ છેદમાં સમય, અને ત્રીજા ચેપ્ટરમાં એ પણ જોઈ ગયા છે કે વેગ જો આપણે લઈએ તો અહીંયા સ્થાનાંતર છેદમાં સમય, બરાબર। પણ આને આપણે સરેરાશ એટલા માટે કીધો કારણ કે આ જે તે ક્ષણનો એટલે કે ટી વન સમયનો વેગ આપેલો નથી। પેલામાં આમાં ફરક એટલો છે કે અહીંયા વેગની દિશા, તત્કાલીન વેગની દિશા પણ આપણે શોધવાની છે। પેલામાં આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લેતા હતા અને ત્યારબાદ કહી દેતા હતા કે જે મૂલ્ય આવે તો એ તો ક્યાં તો ધન એક્સ દિશામાં જતો હોય, ક્યાં તો ઋણ એક્સ દિશામાં જતો હોય, પણ અહીંયા તો એ વક્ર માર્ગે ગતિ કરી અને એ થી ક્યાં આવે છે, બી બિંદુ સુધી આવે છે। જો તમે શાંતિથી ફિઝિક્સને સમજશો તો એના જેવો સહેલો અને ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ એક પણ નથી, એટલે એને સમજી અને કરવાનો હંમેશા પ્રયત્ન કરવાનો, તો ઓટોમેટિક જ તમને એની અંદર ઇન્ટરેસ્ટ ક્રિએટ થશે। હવે અહીંયા તમે જો કે સરેરાશ વેગ પેનની વાત પહેલા પતાવી દઈએ આ રીતે કે પહેલા આપણે એને જેટલા જેટલા સૂત્રોમાં લખી શકતા હોય એટલા સૂત્રોમાં લખીએ। તો અહીંયા સરેરાશ વેગ વી ઇક્વલ્સ ટુ અહીંયા ડેલ્ટા આર ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી, એના બરાબર અહીંયા ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ ડિવાઇડેડ બાય શું થશે ડેલ્ટા ટી, એટલે ડેલ્ટાની ને આપણે એના ઘટકોના સ્વરૂપમાં લખ્યા, ત્યારબાદ આ ડેલ્ટા ટી બંનેના છેદમાં આવે તો માટે સરેરાશ વેગ વી એના બરાબર અહીંયા ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી આઈ કેરે અને પ્લસ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા ટી જે કેરે, તો આપણે એને આ સ્વરૂપમાં પણ લખી શકીએ, બરાબર। અને આપણે એવરેજ વી છે એને આપણે આ દ્વારા પણ દર્શાવીએ છીએ, ઉપર એવરેજ ઓફ વી અથવા તો જો આપણે એને લખીએ વી બાર, બરાબર, તો આને આપણે લખીએ વી બાર તો થોડું ટૂંકું પડે, એના બરાબર આ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી તો એ એક્સ દિશામાં સરેરાશ વેગ આપે વી એક્સ બાર, બરાબર, એને બાર કહેવાય, બાર એટલે સ્પેસ બાર તમે કહો છો એ પ્રમાણે પટ્ટી, તો વી એક્સ બાર આઈ કેરે પ્લસ અહીંયા વી વાય બાર જે કેરે, તો એનો મતલબ એ થયો કે અહીંયા સરેરાશ વેગ ને પણ આપણે ઘટકોના સ્વરૂપમાં દર્શાવી શકીએ છીએ જેનો આપણે બધી જગ્યાએ ઉપયોગ કરીશું। કારણ કે ડાયરેક્ટ ડેલ્ટા આર શોધો, કોઈ કહે કે તમે એવું જ રાખો ને ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી શું વાંધો આવે છે, શા માટે આવું કરીએ છે, તો એની પાછળનું કારણ છે કે ડેલ્ટા આર ખરો પણ ડેલ્ટા આર શોધીએ કેવી રીતે, તો એના માટે તમારે ક્યાં તો ફૂટપટ્ટી લઈને ત્યાં જવું પડે, એના કરતા જો આનાયામ ખબર હોય આનાયામ ખબર હોય તો ડેલ્ટા આર બરાબર આપણે ઇઝીલી શોધી શકીએ ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ, તો ડેલ્ટા એક્સની કિંમત એ આસાનીથી અથવા બહુ સહેલાઈથી તમને મળી જાય,
અને ડેલ્ટા વાય ની કિંમત પણ ખૂબ સહેલાઈથી આપણને થઈ જાય. તો માટે આપણે ડેલ્ટા ને પણ એના ઘટકોના સ્વરૂપમાં લીધો અને સરેરાશ વેગને પણ એના ઘટકોના સ્વરૂપમાં રજૂ કર્યો. કોઈ એમ કે આવું બહાર ના લખીએ તો ના ચાલે, તો પણ ચાલે. તો પણ તમે આમ લખી શકો કે એવરેજ ઓફ વી ઇક્વલ્સ ટુ અહીંયા એવરેજ ઓફ વી એક્સ આઈ કેરે પ્લસ એવરેજ ઓફ વી વાય જે કેરે. એટલે આવું લખવું હોય તો પણ લખાય. અને સરેરાશ વેગનો એકમ તો તમને ખ્યાલ જ છે બરાબર, કે ભાઈ સ્થાનાંતરનો એકમ શું થાય, મીટર પર સેકન્ડ. પણ હવે જે ઇમ્પોર્ટન્ટ વાત છે એ હજુ કે સરેરાશ વેગની દિશા કઈ હશે. તો જો સરેરાશ વેગ v ઇક્વલ્સ ટુ ડેલ્ટા r બાય ડેલ્ટા t, તો જે દિશા ડેલ્ટા r ની હોય એ જ ડેલ્ટા t ની હોય, એ જ સરેરાશ વેગ v ની હોય. કારણ કે વચ્ચે આપણે બરાબરની નિશાની મૂકી, બરાબર એટલે એનો મતલબ બંને સમાન. હવે આ બાજુ ડેલ્ટા t ને તો કોઈ એકમ કોઈ દિશા તો છે નહીં, તો માટે આ બાજુ ડેલ્ટા r ની જે દિશા થાય એ જ સરેરાશ વેગ ડેલ્ટા v ની દિશા થાય. એટલે કે ડેલ્ટા r ની દિશા એ જ સરેરાશ વેગની દિશા થાય. તો એનો મતલબ એ થયો કે સરેરાશ વેગની દિશા એ આ હશે. એટલે અહીંયા આપણી પાસે આ જ સરેરાશ વેગની દિશા હશે. તો અહીંયા ખાસ ઇમ્પોર્ટન્ટ વાત એ કે સરેરાશ વેગ v એ ડેલ્ટા r ની દિશામાં છે. તો સરેરાશ વેગ v એ કઈ દિશામાં છે, ડેલ્ટા r ની દિશામાં છે. ક્લિયર? તો આ પણ આપણા માટે ખૂબ અગત્યનું છે, કારણ કે હવે આપણે એનાથી આગળ જઈએ, તત્કાલીન વેગ ઉપર જઈએ. તો તત્કાલીન વેગ એટલે લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ ઝીરો. એટલે કે જો આપણે એક્ઝેક્ટ એ બિંદુ આગળ જ વેગ જોઈતો હોય તો એ વેગ કેટલો હશે. જેમ કે તમે જો સ્પીડોમીટરમાં આપણે જે વેગ બતાવે છે એ તત્કાલીન વેગ છે. ધારો કે આપણે એક્સિલરેટર આપીએ તો 40 થી 50 થાય, તો એ દરમિયાન ધારો કે કોઈ એક ક્ષણે 42 ની સ્પીડ હોય, તો એ તે ક્ષણની તત્કાલીન વેગની કિંમત છે બરાબર. પણ ધારો કે અહીંથી આપણે એ 30 કિલોમીટર કે 50 કિલોમીટર જઈએ અને એના માટે આપણને 2 કલાક લાગે, તો રસ્તામાં આપણો વેગ એ સતત અચળ રહેતો નથી. તો જો 50 કિલોમીટર અંતર આપણે 2 કલાકમાં કાપીએ તો 50/2, તો એનો મતલબ આપણે સરેરાશ 25 કિલોમીટર પર અવરના વેગથી ગતિ કરી. પણ તત્કાલીન વેગ કદાચ 80 પણ હોઈ શકે, વચ્ચે કદાચ ટ્રાફિક જામ હોય તો આપણે ઊભા પણ રહેવું પડે, તો 0 પણ હોઈ શકે. એટલે તત્કાલીન વેગની કિંમત એ જે તે ક્ષણે વેગની કિંમત આપે છે. અને સરેરાશ વેગ છે એ તમને આખા માર્ગનો ખ્યાલ આપે છે, એટલે કે એવરેજ આપે છે. તો અહીંયા આપણે તત્કાલીન વેગ છે એને સમજવા માટે શું કરવું પડશે, તો જેમ પહેલામાં તમે કરતા હતા એ જ પ્રમાણે અહીંયા જો સમયગાળો આપણે નાનો નાનો લેતા જઈએ તો આપણને ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો જો લઈએ, એટલે કે મેં તમને કીધેલું જો આગલા વિડીયોમાં તમે જોશો ચેપ્ટર 3માં કે ડેલ્ટા ટી ની કિંમત એ 0. પછી કોઈ અબજો 0 મૂકે, કોઈ આજીવન 0 મૂકે, પછી 1 મૂકે. તો જેમ તમે સમયગાળો નાનો લેતા જાઓ એમ તમે તત્કાલીન વેગની વધારે ને વધારે સચોટ કિંમત મેળવતા જાઓ. તો અહીંયા તત્કાલીન વેગ લેવા માટે પહેલા મેથેમેટિકલી લખીએ પછી આપણે એને સમજીએ. તો અહીંયા તત્કાલીન વેગ v ઇક્વલ્સ ટુ અહીંયા લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 અને એવરેજ ઓફ વી. તત્કાલીન વેગ v ઇક્વલ્સ ટુ લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 એવરેજ ઓફ v. હવે અહીંયા એવરેજ ઓફ v એટલે તો તમને ખ્યાલ છે કે આના બરાબર શું થાય, લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 ડેલ્ટા r અપોન ડેલ્ટા t. કારણ કે એવરેજ ઓફ v એની જગ્યાએ આપણે શું લખીએ છીએ, ડેલ્ટા r અપોન ડેલ્ટા t. અને માટે આપણે એને આમ પણ લખી શકીએ કે લિમિટ ડેલ્ટા t ટેન્સ ટુ 0 ડેલ્ટા r ની જગ્યાએ
डेल्टा एक्स आई केरेट प्लस डेल्टा वाई जे केरेट अने डिवाइडेड बाय शू आवशे डेल्टा टी। तो अहीं आपणे डेल्टा नी जग्याए शू लखीए डेल्टा एक्स आई केरेट प्लस डेल्टा वाई जे केरेट छेदमां डेल्टा टी। डेल्टा टी बने ने छेदमां आपी दईए तो माटे तत्कालीन वेगनुं सूत्र आ रीते थाय वी इक्वल्स टू लिमिट डेल्टा टी टेन्स टू जीरो डेल्टा एक्स अपॉन डेल्टा टी आई केरेट प्लस लिमिट पण आपणे बंने ने आपीए छे डेल्टा टी टेन्स टू जीरो अने अहींया डेल्टा वाय अपॉन डेल्टा टी इंटू जे केरेट। हवे आ लिमिट डेल्टा टी टेन्स टू जीरो डेल्टा एक्स बाय डेल्टा टी एटले तमे जे आगळ करता था એ જ પ્રમાણે અહીંયા v ઇક્વલ્સ ટુ સેમાં ફેરવાઈ જશે dx બાય dt। તો માટે v ઇક્વલ્સ ટુ અહીંયા dx અપોન dt i કેરેટ પ્લસ dy અપોન dt j કેરેટ। પણ dx અપોન dt એટલે x દિશામાંનો તત્કાલીન વેગ અને dy અપોન dt એટલે y દિશામાંનો તત્કાલીન વેગ। તો માટે તત્કાલીન વેગ v બરાબર એને પણ આપણે ઘટકોના સ્વરૂપમાં લખી શકીએ કે x દિશામાં તત્કાલીન વેગ vx i કરે પ્લસ y દિશામાંનો તત્કાલીન વેગ vy j કરે। અને માટે આપણે અહીંયા કહી શકીએ કે v ઇક્વલ્સ ટુ vx i કરે પ્લસ vy j કરે। ચલો ક્લિયર। તો આ વાત થઈ તત્કાલીન વેગને ઘટકોના સ્વરૂપમાં દર્શાવી શકીએ। પણ હવે એની દિશાની આપણે જે વાત કરીએ છે જે ખૂબ અગત્યની છે, અહીંયા તમે સમજો કે એક નવી બાબત પણ હું તમને અહીંયા કહીશ જે તમને ખૂબ કામમાં આવશે, તો એ બાબત છે એ પણ આપણે અહીંયા સમજીએ। તો જેમ જેમ ડેલ્ટા ટી ટેન્સ ટુ સમય ગાળો જેમ જેમ આપણે નાનો નાનો લેતા જઈએ એમ શું થશે, તો જો આ વક્ર માર્ગનો એ ગતિપથ દર્શાવે છે। અહીંયા તમારી પાસે આ એક્સ એક્સ અને વાય એક્સ એની જ આકૃતિ આપણે દોરીએ અહીંયા, આ ધારો કે અહીંયા આર વન છે। હવે વક્ર થોડો વધારે દોરીએ એટલે સમજવામાં થોડી સરળતા રહે, તો ધારો કે અહીંયાથી એ આમ જાય છે બરાબર। હવે અહીંયા ધારો કે એ પહોંચ્યો અને જો ડેલ્ટા ટી આપણે અહીંયા ટી ટુ માઇનસ ટી વન લીધા શરૂઆતમાં ત્યારે અહીંયા છે, તો ડેલ્ટા આર કયો થશે, આ થશે એટલે જે આપણે અહીંયા જ આકૃતિની વાત કરીએ। હવે સમયગાળો જેમ નાનો લઈએ એમ ધારો કે થોડા ઓછા સમય માટે જો ડેલ્ટા ટી લઈએ, તો પહેલા આ ડેલ્ટા આરની દિશા હતી અને આપણે સમજી ગયા એ પ્રમાણે જે ડેલ્ટા ની દિશા છે એ જ સરેરાશ વેગની દિશા થાય। પણ જો એનથી સમયગાળો નાનો લઈએ તો હવે ડેલ્ટા ની દિશા આ થાય તો સરેરાશ વેગની દિશા આ થશે, એનથી સમયગાળો નાનો લઈએ તો સરેરાશ વેગની દિશા આ થશે। તો આને ધારો કે આપણે બી કહીએ, આને આપણે બી ડેશ કહીએ, આને કહીએ બી ડબલ ડેશ, એમ કરતા કરતા એનથી નાનો લઈએ તો આ થશે। અને જ્યારે તમે ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લો છો ત્યારે એકદમ નજીકમાં નજીકનું બિંદુ આવશે, કેટલું નજીક, ટેન્સ ટુ ઝીરો એટલે ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો એટલે ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો એટલે એના તરફ જાય છે, ઝીરો થતો નથી, શક્ય એટલો ઝીરો, એટલે ડેલ્ટા ટી બરાબર કોઈ એમ કે અહીંયા એક અબજ ઝીરો અને ત્યારબાદ અહીંયા વન મૂકી દે અને આ રીતે ડેલ્ટા ટી એના બરાબર ઝીરો પોઈન્ટ એક અબજ ઝીરો અને પછી એક મૂકે, કોઈ કે બે અબજ ઝીરો એક મૂકે, તમે મૂક્યા જ કરો મૂક્યા જ કરો ઝીરો, પણ આજીવન તમે એ ઝીરોની નજીક જશો પણ ઝીરો થશે નહીં। તો એટલો જો નાનો તમે સમયગાળો લો થિયરેટિકલ રીતે, પ્રેક્ટિકલ રીતે તો એટલા બધા ઝીરો મૂકીને એટલો નાનો સમયગાળો લેવો એ મગજમાં શક્ય જ નથી, પણ લઈ તો છે, રહેશે તો ખરા જ એટલો સમય। તો ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો જો તમે લો તો એવા સંજોગોમાં જે બી બિંદુ છે એ સમજો એ એકદમ નજીક આવી જશે, એટલું બધું નજીક
કે આપણને દેખાશે પણ નહીં, પણ એ બે બિંદુઓમાંથી જે પસાર થતી રેખા છે એને એ સ્પર્શક કહેવાય છે. શું કહેવાય છે? સ્પર્શક. બરાબર. સામાન્ય રીતે ચોપડીઓમાં એવું લખ્યું હોય છે કે જ્યારે તમે ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લો ત્યારે વેગ એ સ્પર્શકની દિશામાં મળે છે. પણ એક અહીંયા જે નવી બાબત તમને કહેવા માંગુ છું, જે તમને કાયમ કામ આવશે, કે SYBSC મેથેમેટિક્સની અંદર એ સ્પર્શકની વ્યાખ્યા આપી છે. બરાબર. સ્પર્શકની વ્યાખ્યા શું છે? તો 10મા ધોરણમાં તો તમે એવું કરતા હતા કે ભાઈ ધારો કે વર્તુળ છે અને વર્તુળના એક જ બિંદુમાંથી પસાર થતી રેખા એને સ્પર્શક કહેવાય. બરાબર. એવી સાદી સીધી વ્યાખ્યા લેતી. પણ અહીંયા તો હવે કેવી વાત થશે? આમ વક્રાકાર માર્ગે ગતિ છે. તો અહીંયા જો કોઈ સ્પર્શક દોરવાનું કહેતો કોક થોડો કામ દોરે, કોક થોડો આમ દોરે, કોક થોડો કામ દોરે, તો સ્પર્શકની દિશા કઈ? તો અહીંયા એ સ્પર્શકની દિશા એ SYBSC માં આપી છે કે જો કોઈ વક્ર માર્ગ હોય અને જો કોઈ બિંદુએ, ધારો કે આ એ બિંદુએ મારો વક્ર દોરવો છે, અરે સ્પર્શક દોરવો છે, તો એની આ બાજુ જો દોરવો હોય તો એની એ બાજુનું એટલું નજીકમાં નજીક બિંદુ લઉં ડેલ્ટા એલ ટેન્સ ટુ ઝીરો, અને એ બે બિંદુઓમાંથી એક રેખા પસાર થાય કે ના થાય? બે બિંદુઓમાંથી હંમેશા શું થાય? એક રેખા પસાર થાય. તો એ બે બિંદુઓમાંથી પસાર થતી રેખાને સ્પર્શક કહેવાય છે. એટલે અહીંયા જ્યારે તમે ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લો છો તો ઓટોમેટિક બીજું જે બી બિંદુ છે એ એટલી બધી નજીક આવી જાય છે કે જેથી ડીએલ ટેન્સ ટુ ઝીરો થાય છે, એટલે કે બંને વચ્ચેની લંબાઈ એ ઝીરોની ખૂબ નજીક છે. અને એવા બે બિંદુઓમાંથી પસાર થતી રેખા એને જ સ્પર્શક કહેવાય છે વ્યાખ્યા પ્રમાણે. કઈ વ્યાખ્યા પ્રમાણે? મેથેમેટિક્સની વ્યાખ્યા પ્રમાણે, જે સેકન્ડ યર BSCની અંદર અથવા તમે ટેન્જન્ટની ડેફિનેશન એ નેટ ઉપર પણ સર્ચ કરી અને ચેક કરી શકો છો, કોઈને શંકા રહે તો. તો સ્પર્શકની વ્યાખ્યા એ છે. અને માટે આપણે કહીએ છીએ કે જ્યારે તમે તત્કાલીન વેગ લો, એટલે કે જ્યારે ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લો, ત્યારે તત્કાલીન વેગની દિશા એ તે બિંદુએ સ્પર્શકની દિશામાં છે. પણ ખરેખર તો ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લઈએ ત્યારે જે અત્યંત નજીક નજીકના બે બિંદુઓ આવે એમાંથી પસાર થતી રેખા એ જ સ્પર્શક છે વ્યાખ્યા પ્રમાણે. એટલે આ એવી વાત છે કે આપણે કહીએ છીએ કે સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે, પણ વાસ્તવિકતા એ છે કે જે દિશામાં સૂરજ ઉગે છે એને આપણે પૂર્વ કહીએ. એ જ પ્રમાણે ચોપડીની અંદર એવું લખ્યું છે કે જ્યારે ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લો ત્યારે તત્કાલીન વેગની દિશા અથવા તો સરેરાશ વેગની દિશા એ સ્પર્શકની દિશામાં છે. વીની દિશા એ તે બિંદુએ સ્પર્શકની દિશામાં છે. પણ વાસ્તવમાં તો જ્યારે તમે ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લો ત્યારે ખૂબ નજીકનું બિંદુ આવે અને એ બંને બિંદુઓમાંથી પસાર થતી રેખા એને જ વ્યાખ્યા પ્રમાણે આપણે શું કહીએ છીએ? સ્પર્શક કહીએ છીએ. એટલે ઇંગ્લિશમાં એને ટેન્જન્ટ કહીએ છીએ. ઓકે. તો આ ખ્યાલ ખૂબ ધ્યાનથી મગજમાં એ રાખજો. આ તમને કાયમ માટે કામમાં આવશે, જ્યાં સુધી ખાસ કરીને મેથ્સના વિદ્યાર્થીઓને તો એન્જિનિયરિંગમાં પણ કામ આવશે અને 12મા ધોરણની અંદર પણ આપણને આ કોન્સેપ્ટ ઉપયોગી છે. તો હવે યાદ રહી ગયું હશે તમને કે જ્યારે ડેલ્ટા ટી ટેન્સ ટુ ઝીરો લેવામાં આવે ત્યારે અત્યંત નજીકના નજીક બે બિંદુઓ મળે અને તેમાંથી પસાર થતી રેખા એને જ આપણે સ્પર્શક કહીએ છીએ. અને માટે અહીંયા તત્કાલીન વેગ વીની દિશા એ તે બિંદુએ સ્પર્શકની દિશામાં હોય છે. અને માટે તમે જો વક્રાકાર માર્ગે એ સ્પર્શકની દિશામાં હોય છે. કેવી રીતે? તો એક ઉદાહરણ આપીએ. એટલે એ સાથે આ અહીંયા થિયરી તો પૂરી થઈ, પણ એક છેલ્લું ઉદાહરણ લઈ લઈએ કે ધારો કે તમે પથ્થર બાંધો અને એ પથ્થરને તમે ગોળ 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 ફેરવતા હોય. બરાબર. ધારો કે એક દોરીના છેડે પથ્થર બાંધી અને હું આમ 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 ફેરવતો હોઉં. હવે મારે એ પથ્થરને સામે મોકલવું છે, તો તમે ક્યારે છોડશો? જ્યારે એ પથ્થર અહીંથી પકડ્યો છે તો જ્યારે એ પથ્થર અહીંયા આવશે ત્યારે તમે એને છોડો છો. તો માટે તમને ખબર છે જો એ જ વખતે છોડી દેશો તો એનો તત્કાલીન વેગ એ વખતે ત્યાં છે, એટલે ફિઝિક્સ ભણ્યા નથી
પણ આપણું માઇન્ડ એ સુપર કોમ્પ્યુટર છે, એને ખબર છે કે અહીંથી છોડી દઈશ તો એ ક્યાં આવશે, સામેની બાજુ જશે, એટલે કે આ બાજુ જશે. એટલે તમે ત્યાં પથ્થર નાખવો હોય તો આપણે આમ ફેરવતા અહીંયા આવે ત્યારે છોડો છો, બરાબર. કોઈ એવું નથી કરતું કે આમ ફેરવતો હોય પછી અહીંયા આવે તો છોડી દે તો પાછળની બાજુ જાય. તો તમને એ વખતે મગજમાંથી જ ખબર છે કે જો પથ્થર અહીંયા આવશે, મારે આ બાજુ મોકલવો છે, તો ત્યાં આપણે એને છોડી દઈએ તો અહીંથી મુક્ત કરી દઈએ તો એનો તત્કાલીન વેગ કઈ દિશામાં હશે, આ સ્પર્શકની દિશામાં હશે, અને માટે એ પથ્થર એના તત્કાલીન વેગની દિશામાં જાય છે. આ સાથે આપણે અહીંયા સરેરાશ વેગ, તત્કાલીન વેગ પણ સમજ્યા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રવેગની વાત કરીશું.